तो नमस्कार दोस्तों, एबी डिजिटल चैनल ऊपर आप सर्वेनु स्वागत छे अने हूँ छु असित भट्ट। तो दोस्तों आजे आपने जई रहा छे वीर घंटाकर्ण ना मंदिरे। घंटाकर्ण महावीर नु मंदिर गांधीनगर जिल्ला ना मानसा तालुका ना महुड़ी एटले के माधुपुरी गाम मा आवेलु छे। महावीर घंटाकर्ण नु प्रांगण परिसर एटलू विशाळ छे કે તેમાં મંદિરના વિશાળ ધર્મશાળાઓ અને યાત્રિકોને સુખ સગવડ આપતી કેટલીય ઇમારતો ઊભી કરવામાં આવી છે। અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવા, નાહવા, જમવા, પાર્કિંગ તેમજ રોજિંદી ક્રિયાઓ કરવા માટેની તમામ સગવડો ઊભી કરવામાં આવી છે। અહીં આવતા યાત્રાળુઓ માટે ગુજરાત સરકારે કઈ બસ કેટલા વાગે આવે છે અને કેટલા વાગે ઉપડે છે તે દર્શાવતું બોર્ડ લગાવ્યું છે। બાજુમાં શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજીએ કરેલી અદ્ભુત ભવિષ્યવાણીની સમજ આપતું બોર્ડ મારવામાં આવ્યું છે અને આ છે મહાવીરના મંદિરની સુરક્ષા કર્મીઓનું કાર્યાલય। અહીંથી મહાવીરના મંદિરના પ્રાંગણ પરિસરની શરૂઆત કરીએ તો પીવાના પાણીથી લઈને શ્રીફળ તેમજ સુખડીનો પ્રસાદ આપતા કાઉન્ટરો બનાવવામાં આવ્યા છે। હજારો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ સવારથી જ અહીં ઉમટી પડે છે। તો નમસ્કાર દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો એબી ડિજિટલ। તો દોસ્તો આજે આપણે આવ્યા છીએ મહુડી મંદિરે, માણસા તાલુકાના મહુડી મંદિરમાં આવ્યા છીએ જેનું પુરાણ પ્રસિદ્ધ નામ છે માધુપુરી। અને આ ખૂબ ભવ્ય અને પૌરાણિક એવું મંદિર છે, વીર ઘંટાકર્ણ મહાવીરનું આ મંદિર છે, ખૂબ જ પ્રસિદ્ધ છે ગુજરાતભરમાં અને ખૂબ જ પુરાણું છે। તો દોસ્તો વિડીયો સાથે બના રહેજો અને વિડીયોને શેર તેમજ લાઇક કરજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવાને આવા ધાર્મિક અને લોકપ્રિય વિડીયો આવતા જ રહે છે। અને આ છે સોનેરી ગ્રીલોથી મઢેલ મહાવીર ઘંટાકર્ણ દાદાનું ભવ્ય વિશાળ અને કલાત્મક દેરાસર, જ્યાં મહાવીર સાક્ષાત પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે। પ્રથમ તો આપણે મહાવીરના દેરાસરની જમણી બાજુએ સ્થિત દેરાસરની મુલાકાત લઈ રહ્યા છીએ, જ્યાં તીર્થંકરો બિરાજમાન છે। મુખ્ય દેરાસરની ડાબી બાજુએ જે જૈન દેરાસર છે તેમાં 24 તીર્થંકરો બિરાજમાન છે જે આપ જોઈ રહ્યા છો। આ દેરાસર એટલું વિશાળ અને જૈન કલાકૃતિના ઉત્તમ નમૂનારૂપ, દર વર્ષે આસો વદ 14ના દિવસે શ્રી ઘંટાકર્ણ વીરના જમણા અંગૂઠે એક જ વાર કેસરની પૂજા થાય છે અને વિજય મુહૂર્તે એટલે કે 12:39 મહાવીરનો હોમ યજ્ઞ શરૂ થાય છે। આ હોમમાં 108 મૂક મંત્રો બોલવામાં આવે છે અને તે વખતે લગભગ 2 લાખ શ્રદ્ધાળુઓ હાથમાં લાલ કલરનો સૂતરનો દોરો રાખે છે। એક મંત્ર પૂરો થાય એટલે 1 ઘંટનો ડંકો પડે છે, આવા 108 ડંકા પડે છે। તેની સાથે શ્રદ્ધાળુઓ સૂતરના દોરે 108 ગાંઠો બાંધે છે અને ત્યારે માનવીની દરેક ભૂલો અને દરેક પાપ આ સૂતરના દોરે ગાંઠ રૂપે બંધાઈ જાય છે। આ રીતે બનાવેલ આ સૂતરનો દોરો ખૂબ પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવે છે અને આ દોરો પોતાની પાસે રાખવાથી મનમાં ધારેલ બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે। આ જિનાલયના ઇતિહાસ વિશે વાત કરું તો સેંકડો વર્ષો પ્રાચીન એવા મહુડી ગામમાં અતિ પ્રાચીન શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનનું જિનાલય હતું। એક દિવસ સાબરમતી નદીમાં પ્રચંડ પૂર આવ્યું અને તે વખતે સમગ્ર મહુડી ગામ ભયમાં આવી ગયું અને લગભગ મોટા ભાગની વસ્તી ગામમાંથી સ્થળાંતર કરીને નવા ગામમાં વસવાટ ચાલુ કર્યો। આપણી સાથે છે મહુડી મંદિરના ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઈ, તો આ મંદિર વિશેની આપણે એમની પાસેથી થોડી માહિતી લેવાના છીએ। તો ભૂપેન્દ્રભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપણે એ કરીએ છીએ કે આ મંદિર કેટલું પુરાણું છે અને કોણે બંધાવ્યું છે? શ્રી મહુડી મંદિર તે લગભગ 102 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના થઈ। આ એક જૈનોનું મહાન તીર્થ છે, જૈનોનું એક મોટામાં મોટું તીર્થસ્થાનમાં જે ગણના થાય એમાંનું આ એક તીર્થ છે। અહીંયા 1250 વર્ષના પ્રાચીન એવા મૂળ નાયક શ્રી પદ્મપ્રભુ સ્વામી
જિનાલયમાં બિરાજમાન છે, એટલે કે દેરાસરમાં બિરાજમાન છે. શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી ગુરુ મહારાજ, એમનો જન્મ પટેલ કુળમાં થયો હતો. તેઓએ જૈન ધર્મ અંગીકાર કર્યો, જૈન ધર્મનો અભ્યાસ કર્યો, 131 જેટલા ગ્રંથો રચ્યા, 36,000 ગ્રંથો અને પુસ્તકોનું વાંચન કર્યું અને 108 પ્રકાશિત થયા. જેમને હમણાં જ હાલમાં જ આપણે જાણ્યું હશે કે લાલ કિલ્લા ઉપરથી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે તીર્થનું નામ આપ્યું હતું, જે ગુરુદેવનું નામ આપ્યું હતું, બુદ્ધિસાગર ગુરુદેવની જ આ તીર્થ કર્મભૂમિ. સમ્યક દ્રષ્ટિ ધર્મીને સંકટ આવ્યા જાય, જે વ્યક્તિ સાચો હોય અને જો કોઈ તકલીફમાં આવી જાય તો એ વ્યક્તિને સંકટમાંથી દૂર કરવા માટે અત્યારના કાળમાં એક જાગૃત દેવની જરૂર હતી. એટલે એમણે સાધના કરી અને જૈનોમાં 52 વીરો છે, આમ જૈન ધર્મમાં 52 વીરો છે. એ 52 વીરોમાં 30મા વીર, જેમના એનું નામ છે શ્રી ઘંટાકર્ણ મહાવીર, આ ઘંટાકર્ણ મહાવીર દેવને પૂજ્ય બુદ્ધિસાગર ગુરુ મહારાજે જ્ઞાનમાં પ્રગટ કર્યા, સાધના કરી અને એ જ્ઞાનમાં જે પ્રગટ થયા અને પ્રગટેલા ગુરુદેવે, પ્રગટેલા દેવને બરાબર એક ભીત પર એમની મૂર્તિનું ચિત્ર કંડાવી દીધું અને એક મોટો પથ્થર લાવી, એ પથ્થર 15 માણસોથી ઊંચો ન થયો, પરંતુ શ્રીમદ બુદ્ધિસાગર ગુરુ મહારાજે વાસક્ષેપ નાખ્યો અને 5 નાની બાળાઓ, 7-7, 8-8, 10-10 વર્ષની બાળાઓએ પથ્થર ઉચકી લીધો અને અહીંયા જિનાલીની બાજુમાં ડાબા હાથે જ્યાં મૂળ સ્થાનક છે ત્યાં પથ્થર લાવવામાં આવ્યા. સોમપુરા દ્વારા એ મૂર્તિ કંડરાવી અને પૂજ્ય ગુરુદેવે સાધના કરી એમાં પ્રાણ પૂર્યા અને બરાબર અહીંયા જ આજથી 100 વર્ષ પહેલાં અહીંયા પ્રતિષ્ઠા થઈ. જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે આ દેવ એટલા શક્તિમાન છે કે જો કોઈને જ્ઞાન ન ચડતું હોય તો અમની સાધના કરે તો જ્ઞાન ચડે, તપ ન ચડતું હોય તો તપ ચડે, જો તમે સાચા હોય તો કોઈ પણ સંકટમાંથી બહાર આવો. આ દેવની પૂજા અને પક્ષાળ વર્ષમાં એક જ વાર થાય છે, કાળી ચૌદસનો દિવસ. કાળી ચૌદસનો દિવસ ખૂબ મહત્ત્વનો છે આ દેવની સાધના કરવાનો. કાળી ચૌદસના દિવસે લગભગ લાખો લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને બપોરે 12:39 પછી અહીં હવન ચાલુ થાય છે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવનું. એ દિવસે અહીંયા લગભગ 1.5 લાખથી ઉપરની જનમેદની આજુબાજુ બેઠી હોય છે આ સંકુલમાં અને હવન લગભગ 2-2.5 કલાક ચાલે ત્યારે પિન ડ્રોપ સાયલન્સ હોય છે, એક ટાંચણી પડે તો પણ તમને સંભળાય. ત્યારે લગભગ 90% લોકોના હાથમાં તમે એક લાંબો દોરો જોશો. 108 આહુતિ અપાય હવનમાં અને 108 ડંકા વાગે. એક ડંકો વાગે એટલે નળાસળીનો જો દોરો હોય એ નળાસળીના દોરા ઉપર એક ગાંઠ બંધાય. એવી રીતે 108 ડંકાએ જ્યારે એ ગાંઠ પૂરી થાય અને દોરો 108નો તૈયાર થાય ત્યારે દોરાને સુખુબ સુકન્યાણ માનવામાં આવે છે. એ દોરો તમારી આર્થિક પરિસ્થિતિઓ જો સુધારવી હોય તો તિજોરીમાં મૂકો, તમારા દીકરાઓને જ્ઞાન ચડાવવું હોય તો પુસ્તકમાં મૂકો, તમારું સ્વાસ્થ્ય સાચું હોય તો ગળામાં પહેરો, હાથમાં પહેરો. વિવિધ પ્રકારની શ્રદ્ધાઓ સાથે એ દોરાનો ઉપયોગ થઈ શકે છે. તો ભૂપેન્દ્રભાઈ, આપ શ્રી આ મંદિર વિશેની ખૂબ જ સુંદર માહિતી અમને લોકોને પૂરી પાડી છે, આપનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર. તે સમયે સ્થળાંતર કરીને આવેલ અગ્રણી જૈન શ્રેષ્ઠીઓ શ્રી પદ્મપ્રભ સ્વામી, શ્રી આદેશ્વર સ્વામી, શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને શ્રી યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મસાએ વિક્રમ સંવત 1974ના માગસરમ સુદ છઠના દિવસે પૂજ્ય ગચ્છાધિપતિ કૈલાસ સુરેશ્વરજી તથા શ્રી સુબોધ સાગર સુરેશ્વરજીની નિશ્રામાં 27 જિનાલયનું નિર્માણ કર્યું. શ્રી જિનેશ્વર પરમાત્માના પરમ તારક શાસનમાં 52 મહાવીરો થઈ ગયા, જેમાં શ્રી ઘંટાકર્ણ મહાવીર 30મા દેવ છે. શ્રી ઘંટાકર્ણ વીર પૂર્વ ભવમાં મહાબલ નામના ક્ષત્રિય રાજા હતા. તેમનું રાજ્ય ઉત્તર પ્રદેશમાં આવેલ શ્રી પર્વત હતું અને તેમના રાજ્યમાં 23 તીર્થંકર જિનાલયો પ્રવર્તમાન હતા. તે સમયે આ જિનાલયોની યાત્રા કરવા આવતા યાત્રાળુઓને ઉત્તર પ્રદેશના પર્વતીય પ્રદેશમાં વસતી વન્ય હિંસક અનાર્ય જાતિના લોકો લૂંટ કરીને મારી નાખતા હતા. તે વખતે શ્રી પર્વત રાજ્યના રાજા મહાપ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીર જિનાલયોને યાત્રા કરવા આવતા યાત્રાળુઓની રક્ષા કરતા કરતા અનાર્ય પ્રજા સામે લડતા લડતા
વીર ગતિને પ્રાપ્ત થયા અને વીર દેવ થયા. વિક્રમ સંવત 1980 માં માક્ષર સુદ ત્રીજના દિવસે શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજીએ અજ્ઞાન, વહેમ, ભૂતપ્રેત વગેરે અનિષ્ટ તત્વોથી પીડાથી ધર્મભ્રષ્ટ આચાર ભ્રષ્ટ થયેલ જૈનોને મુક્ત કરવા પ્રત્યક્ષ ભાવે ફક્ત 12 દિવસના અલ્પ સમયમાં ઉપાસના કરીને શ્રી મહાવીર ઘંટાકર્ણ દેવને સાક્ષાત કરીને પ્રગટ કર્યા અને મહાવીરની મહાપ્રભાવક મૂર્તિનું 2 શિલ્પકારો પાસે નિર્માણ કરાવીને શ્રી પદ્મપ્રભ સ્વામી જિનાલયની બાજુમાં વિક્રમ સંવત 1978 માં ઘંટાકર્ણ વીરની સ્થાપના કરવામાં આવી. ત્યારથી આ મહુડી મંદિરમાં આ દેવ ઘંટાકર્ણ મહાવીર તરીકે પૂજાય છે અને આ દેવ લોકોના દુઃખો અને સંતાપો દૂર કરીને વિશ્વ પ્રસિદ્ધ થયેલા છે. મહાવીર ઘંટાકર્ણ દેવને સુખડી અને નારિયેળનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે, તેથી જ તો લાખો કરોડો યાત્રાળુઓ અહીં આવીને મહાવીરને સુખડીનો પ્રસાદ ચડાવે છે અને મહાવીર ઘંટાકર્ણ સૌના દુઃખ દૂર કરે છે. જૈન શાસનના નિયમ મુજબ અહીં મહાવીરને ચઢાવેલી સુખડી અહીંથી બહાર લઈ જઈ શકાતી નથી. તો દોસ્તો, આપણી સાથે છે મંદિરના મુખ્ય પૂજારી શ્રી પિયુષભાઈ. આપણે એમની પાસેથી આ મંદિર વિશેની થોડી માહિતી મેળવવાના છીએ. તો પિયુષભાઈ, આપને પહેલો પ્રશ્ન એ છે કે આ મંદિરની અંદર આપ કેટલા વર્ષોથી સેવા આપી રહ્યા છો? મેં 3 પેઢીથી સેવા કરી છે. મારા દાદા પણ અહીંયા હતા, પપ્પા પણ છે અને હું પણ છું. તો પિયુષભાઈ, આ મંદિર વિશેની અમને થોડી માહિતી આપશો. આ ઘંટાકર્ણ મહાવીર મંદિર શ્રીમદ બુદ્ધિસાગરજી ગુરુ મહારાજે વિક્રમ સંવત 1975 અહીંયા ધંધાની પ્રતિષ્ઠા કરી અને અહીંયા દાદાની પ્રસાદમાં સુખડી ધરાવાય છે. સુખડીનો પ્રસાદ બહારગામ લઈ નથી જવાતો અને રાતવાસી રખાતો નથી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રસાદ ધરાવવાનો સમય છે. અહીંયા ભાવિક ભક્તો આવે, દાદાનો પ્રસાદ ધરાવે, એમની માનતા પૂરી થાય, પ્રસાદ વાપરી અને બધા પોતપોતાના ઘરે પાછા ફરે છે અને દિવસની લાખો રૂપિયાની સુખડી અહીંયા ધરાવવામાં આવે છે. દાદા દરેકની મનોકામના પૂરી કરે છે. વર્ષમાં એક જ વખત દાદાને પક્ષાલ પૂજા થાય છે અને કેસર પૂજા થાય છે. આસોવદ 14, જે કાળી 14 કહેવામાં આવે છે, દિવાળીના એક દિવસ પહેલાં, એ દિવસે દાદાને પક્ષાલ થાય અને બપોરે 12:39 હવન થાય છે વર્ષમાં એક જ વખત. એ દિવસે દાદાનો બહુ મોટો મેળો લાગે છે, 2 લાખ જેવી પબ્લિક અહીંયા હોય છે એ દિવસે. અને દાદાના દરેક ભક્તોની એમની મનોકામના પૂરી કરે છે એટલે બધા દુઃખિયાના દુઃખ દૂર થાય છે એટલે લોકો દાદાને ત્યાં આવે છે. આમ તો દાદાનો મેઇન છે કાળી ચૌદશનો દિવસ, બાકી દર રવિવારે લોકો આવતા હોય છે અને બેસતો મહિનો અને વધ 14 ભરતા હોય છે. પૂનમે પણ એટલી જ પબ્લિક આવતી હોય છે એટલે દાદા મોટા મોટા તહેવારોની અંદર અહીંયા જે પણ જાહેર રજા હોય અથવા તો પ્રસંગ હોય તો અહીંયા પબ્લિક ફૂલ હોય છે. શ્રી મહુડી મૂર્તિપૂજક ટ્રસ્ટ અને સંઘ તરફથી અહીંયા રહેવા માટેની ધર્મશાળા છે, જમવા માટે ભોજન શાળા છે, સવારે નોકારસી, બપોરે જમવાનું, સાંજે ચોવિયારની બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવે. જૈન ધર્મ મુજબ દરેક પ્રકારની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે યાત્રાળુઓ માટે. તો પિયુષભાઈ, આપે ખૂબ સુંદર માહિતી આપી દાદા વિશે, તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય મહાવીર. જય દાદા. અને દોસ્તો, આ છે શ્રી મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટનું કાર્યાલય, જ્યાં ટ્રસ્ટીઓ તથા કર્મચારીગણ વીર ઘંટાકર્ણના આ જિનાલયનું વ્યવસ્થાપન કરે છે. મહુડીના આ શ્રી ઘંટાકર્ણ મહાવીરના જિનાલયમાં કુલ 3 ધર્મશાળાઓ બનાવવામાં આવી છે, જેમાં 1 54 રૂમની, બીજી 66 રૂમની અને ત્રીજી 127 રૂમની ધર્મશાળાઓ છે, જ્યાં રહેવા માટેની તમામ આધુનિક સગવડો આપવામાં આવે છે. મહાવીરના આ જિનાલયમાં વિશાળ ભોજનશાળા બનાવવામાં આવી છે, જ્યાં 2 મોટા મોટા હોલ છે અને એકી સાથે 500થી વધારે માણસો જમી શકે છે. તો દોસ્તો, શ્રી ઘંટાકર્ણ મહાવીરના જિનાલયની યાત્રા અહીં પૂરી થાય છે. આ વિડીયોમાં ફક્ત આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો ચાલો દોસ્તો, મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય જિનેન્દ્ર, જય મહાવીર.